સિત્તેરના દાયકાની અને ત્યાર પછીની આધુનિક મિજાજવાળી અને સાંપ્રત સંપ્રજ્ઞતાના લક્ષણોવાળી પ્રયોગશીલ કવિતાના અગ્રગણ્ય કવિ એટલે લાભશંકર ઠાકર. લાભશંકર ઠાકર એટલે કવિ, નાટ્યકાર, નિબંધકાર, આસ્વાદમૂલક વિવેચક, નવલકથાકાર અને આગવી વિશિષ્ટ દાર્શનિક ભૂમિકા ધરાવતા સર્જક. કવિતા એ કાનની કળા છે એ બરોબર સમજતા લાભશંકરનું કાવ્ય સર્જન જેટલું વિશિષ્ટ છે એટલું જ વિશિષ્ટ છે એમનું કાવ્ય પઠન. તે યાંત્રિકતા અને ટેવગ્રસ્તતા એ ઓલ પોએમ્સનો સબ્જેક્ટ છે. શિયર ટેવ પર આખું કલેક્શન છે. એનું અંતિમ પોએમ હું ગાઈશ. ટેવ જગડાવે બબડાવે ઝગડાવે ચલાવડાવે હાથ બે હલાવડાવે ચલો જીતવા જંગ ગાય બ્યુગલ વગડાવે. ટેવ જગડાવે બબડાવે ઝગડાવે ચલાવડાવે હાથ બે હલાવડાવે ચલો જીતવા જંગ ગાય બ્યુગલ વગડાવે. ટેવ નવડાવે ખવડાવે ભાવ ભર્યા પીરસાવી ભોજન ભરચક ભરચક ભવડાવે. શબ્દ ભાવના ચુઈંગ ગમને ચગડી ચગડી લયબદ્ધ લવનમાં ચવડાવે. ટેવ સાદૃશ્ય મુલકના સમાધાનમાં સુવડાવે. લયો ધરોના થડકારાથી ધરપત ધરપત ધવડાવે. અર્થાશયમાં અકલ સકલને મવડાવે. સ્મૃતિઓમાં સ્થલકાલ સકલને વવડાવે. શ્રુતિ સકલને લલિત લુબ્ધમાં અચકો લચકો ગવડાવે. ટેવ ગપટાવે લપટાવે ભજન ધોળ પદ ગીત ગઝલના ભાવ શિખરને ઝપટાવે. મઘ મઘ મોદક વૃક્ષ બ્રહ્મનું પલભર ફલભર લટકાવે. લાડુ લચપચ બટકાવે. છે 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 ના ખાલી પાને ઉડતો અધવચ અટકાવે. ટેવ જગડાવે બબડાવે ઝગડાવે ચલાવડાવે હાથ બે હલાવડાવે ચલો જીતવા જંગ ગાય બ્યુગલ વગડાવે. ઘેરો મીઠો અવાજ, ઊંચી પ્રપુષ્ટ કાયા અને એક સમયે સતત ગોગલ્સ પહેરતા લાભશંકરનો જન્મ તારીખ 14/1/1935 રોજ સૌરાષ્ટ્રના સેડલા ગામે થયો હતો. વતન એમનું પાટડી, માતાનું નામ પ્રભાબહેન. મારતા મારી બા ખૂબ પ્રેમાળ, મારે એ તો અમારો વાંક હોય તો મારે અને કોઈ પડોશીના છોકરાને લોહી લોહાણ કર્યા હોય એને કારણે ઝઘડો કરવા આવે અને એને કારણે પછી ઢીબે, પણ ખૂબ ચાહતો મારી મારા પાસેથી જે લયો મને મળ્યા છે એટલું ગાતા એટલું ગાતા. એમાંની એક બે પંક્તિ મને બહુ યાદ થઈ ગઈ છે. એક એ તો પ્રલંબ અવાજ છે અને એકદમ મધુર અવાજથી ગાતા. કૂવાને કાંઠડે સાંઢણી જે કારો માણારા મારું દલ રીજે હોરા. પિતાનું નામ જાદવજીભાઈ નરભેરામ શાસ્ત્રી, પાટડીવાળા વૈદ્ય. પિતાજી રાઇટર હતા, પોએમ્સ પણ લખતા,
અને બ્રજભાષા એમને એટલી બધી આવડતી અને બ્રજ ભાષામાં રચાયેલી અનેક રચનાઓ એમને કંઠસ્થ અને સંસ્કૃતના પંડિત હતા. પિતાશ્રીનો સ્વભાવ એકંદરે કદી અમને માર્યા નથી, ફસ્તી બીક એમ જ લાગે. પિતા છે અને એ જ પ્રભાવશાળી હતા. આટલું ધન, આટલું સુખ. કોઈ મને પૂછશે કે તમને કોઈ દુઃખ પડ્યું છે? ખાધે પીતે બિલકુલ સુખી. પિતાશ્રી એ જમાના પણ ઘોડાગાડી રાખતા. પત્નીનું નામ કુમુદબહેન. લાભશંકરે 1957માં ગુજરાતી વિષય સાથે ગુજરાત કોલેજમાંથી BA, 1959માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી MA અને 1964માં શુદ્ધ આયુર્વેદના કોર્સના ડિપ્લોમાની પદવીઓ પ્રાપ્ત કરેલી છે. થોડો સમય અમદાવાદની કોલેજોમાં અધ્યાપનનું કાર્ય કર્યા બાદ તેમણે પૂર્ણ સમય આયુર્વેદના ચિકિત્સક તરીકેનો વ્યવસાય શરૂ કર્યો. આ દરમિયાન એમનું કાવ્યસર્જન તો સતત ચાલુ જ રહ્યું હતું. શરૂથી જ બંધિયાર થઈ ગયેલી રૂઢિ અને પરંપરા સામે વિદ્રોહ કરનાર લાભશંકરનો અક્ષરમેળ અને માત્રામેળ છંદના ઉપયોગવાળા કાવ્યોનો પ્રથમ કાવ્ય સંગ્રહ વહી જતી પાછળ રમ્ય ઘોષા 1965માં પ્રગટ થયો, જેમાંનું તડકો કાવ્ય કવિની પરંપરાને છોડી પ્રયોગશીલતા તરફ ગતિ કરવાની શક્તિનું સૂચક છે. એનો જ વિસ્તાર એટલે સ્થાપિત મૂલ્યો સામે વિદ્રોહ કરનાર કવિઓનું ગ્રુપ રે મઠ, જેની બધી જ પ્રવૃત્તિઓના મુખ્યત્વે ચાલકબળ હતા આદિલ મંસૂરી અને લાભશંકર ઠાકર. એ જ મૂળમાં લાભશંકરે કૃતિ સંસ્કૃતિ નહીં મેગેઝિન શરૂ કરેલું, જેના સંપાદનમાં પછી એમની સાથે સુભાષ શાહ અને મુકુંદ પરીખ પણ જોડાયેલા હતા. લાભશંકર ઠાકરે કાવ્ય, નવલકથા, નાટક વગેરે સ્વરૂપોમાં વિપુલ સર્જન કર્યું છે. એમના સર્જનોમાં દીર્ઘ કાવ્ય માણસની વાત, મારા નામને દરવાજે, બૂમ કાગળમાં કોરા, ટોળા અવાજ ઘોંઘાટ, લગરો, ટેવ, પ્રવાહણ વગેરે 21 જેટલા કાવ્ય સંગ્રહો, અકસ્માત, કોણ, કથકનો ક, સોનેરી ચુંબન, બકો છે કલ્પો, કેમેરા ઓન છે વગેરે 18 જેટલી નવલકથાઓ, પીળું ગુલાબ અને હું, બાથટબમાં માછલી, મરી જવાની મજા, સુભાષ શાહ સાથે ગુજરાતનું પ્રથમ એપિસોડ નાટક એક ઉંદર અને જદુનાથ વગેરે નાટકો, બા વિશે, બાપા વિશે, એક મિનિટ વગેરે નિબંધો અને દિનેશ કોઠારી સાથે નવલકથાના સ્વરૂપ વિશે લખેલી પુસ્તિકા ઇનર લાઈફ વગેરેનો સમાવેશ થાય છે. લાભશંકર એમના સાહિત્યિક પ્રદાન માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કાર ઉપરાંત કુમારચંદ્રક, નર્મદચંદ્રક, ટોળા અવાજ ઘોંઘાટને રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના ગૌરવ પુરસ્કારથી સન્માનિત થયા છે. લાભશંકરે 1981માં રણજીતરામ સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો હતો, ત્યારબાદ એનો સ્વીકાર પણ કર્યો હતો. રણજીતરામ સુવર્ણચંદ્રક મને મળ્યો 13-14-15 વર્ષ પહેલા, ત્યારે મેં એટલા માટે એનો સ્વીકાર ન કર્યો કે એની સ્વીકૃતિ એ એક એક વેલ્યુ, એક મૂલ્ય બની જાય. તો મને મૂલ્ય તોડવામાં રસ છે, એટલે એ મૂલ્ય તોડવા માટે મેં ન લીધો. પણ ન લીધો એનું પણ એક મૂલ્ય જાણે જામતું જતું હતું, તો ફરી એનો સ્વીકાર કરીને ન લેવાનું જે મૂલ્ય હતું એને પણ મેં તોડ્યું. મને આ ગમે છે તોડવું, હું ભંજક છું. નરસિંહ મહેતા એવોર્ડ સ્વીકારવા માટે પણ એમણે ના પાડી હતી. આવું
સર્જનમાં સતત સુસંગત પણ અન્ય રીતે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા લાભશંકરના સર્જન અને અન્ય વિષયના વિચારો પણ જાણીએ અને માણીએ. હું કોણ છું, શા માટે છું અને ક્યાં છું, અને આ મનુષ્ય માત્રની ઉત્કટ જિજ્ઞાસા હોય છે. પછી એ ઉત્કટ જિજ્ઞાસા એની ચાલ્યા કરતી હોય અને એમાં ને એમાં એનું મન રાચતું હોય તો કોનું રાચતું હોય? મોસ્ટલી ક્રિએટિવ પર્સન, મોસ્ટલી, જેમ કે નરસિંહ મહેતા, તેના આ જ પ્રશ્નો હતા. અને કોઈને કોઈ રીતે એમના સમાધાનો હોય છે, સમાધાનો નથી પણ હોતા. જેમ કે સેમ્યુઅલ બેકેટને કોઈ સમાધાન નથી મળ્યું, એમ સમાધાન ન પણ હોય, પણ એક બહુ જ કોમન ઉત્કટ જિજ્ઞાસા છે. એ મેં હમણાં જ કહ્યું સુભાષ કે લેંગ્વેજ જો તમારું ઉપાદાન છે, એમ આપણે લેંગ્વેજ કહીએ તો લેંગ્વેજ એ જે અવાજ છે, જે સ્વર્ય છે, શ્રવણીય છે, ઓડિબલ છે, એ જે ઓડિબલ એક્સપિરિયન્સ મને કરાવે છે, એન્ડ ઇટ હેઝ કમ લોજિકલ સ્ટ્રક્ચરમાં. તો એ લોજિકલી જે સ્ટ્રક્ચર્સ રચાય છે, રિધમિક સ્ટ્રક્ચર્સ રચાય છે, એ સ્ટ્રક્ચર થ્રુ મને હું પામવાનો હોઉં તો જેના થકી હું પામું છું, એને પામ્યા વગર તો હું મને કેવી રીતે પામી શકવાનું છું? એટલે એની એની સતત તમારી એક ખોજ, અવાજને ખોદી શકાતો નથી. તો અવાજ ત્યાં, અવાજ લેંગ્વેજનો અવાજ છે. એના 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 કવિના રેફરન્સમાં વાત કરીએ તો અવાજને ખોદી શકાતો નથી. એટલે કે હું હજી આ માટી જ ખોદી શક્યો નથી, હજી જે મારું મારું ઉપાદાન છે એને જ હું ખોદી શક્યો નથી, અને ઉચકી શકાતું નથી. મૌન, મૌન એટલે સાયલન્સ છે. હજી મને કશું જ એવું મારા કાનને સંભળાયું નથી જેને મને મિનિંગ આપ્યું હોય. સો આઈ એમ મિનિંગલેસ. એ બે પંક્તિમાં એ જે વાત છે એ બેઝિક એક દાર્શનિક ભૂમિકા જે છે બધા જ ફોર્મ્સમાં, લિટરેચરના મારા થકી જે કે લખાયા સર્જાયા છે તેમાં, એમાં આ આ સમસ્યા જ રૂપમાં છે. આવા આપણી ભાષાના આધુનિક સાહિત્યના પ્રમુખ કવિઓમાંના એક લાભશંકર ઠાકર આજે 75-76 વર્ષની ઉંમરે પણ સતત અને ખૂબ સર્જનમાં વ્યસ્ત રહે છે અને નાની મોટી શારીરિક તકલીફો સાથે પણ મિત્રો સાથે ફોન ઉપર નિરાંતે વાતો કરી આનંદમાં સમય પસાર કરે છે.